હિતેન્દ્રભાઈ ગુજરાતમાંથી તો તમે ભાવ પંચની બેઠકમાં બેસો છો એટલે જ્યારે ભાવની વાત હોય તો હું એવું કહું તમારે આવવાનું મુદ્દો એ છે કે દર વખતે તમે એવું કહો છો કે પંદર ટકા ને વીસ ટકા તમે રિવાઇઝ કરીને મોકલો છો તમે એવું લખો છો કે ખેડૂતને પરવડે એવા ભાવ તમે રાજકીય લોકો એ અધિકારીઓની વચ્ચે તમે લખો છો અને કેન્દ્ર સરકારને મોકલો છો તો જ્યારે પણ વધે ત્યારે ત્રણ ને ચાર ને પાંચ ટકા એ વધીને કેમ આવે છે મારે એ જાણવું છે તો પછી અહીંયા જે કંઈ તમે કરો છો આ બધું તમે ભેગા નક્કી કરો એ એ માત્ર ખાલી ખાના પૂરતી જ હોય અને નક્કી જેને કરવાનું છે એ જ લોકો નક્કી કરે છે હેમંતભાઈ આખી જે વ્યવસ્થા છે એ કેન્દ્રીય લેવલે સીએસીપી એટલે કમિશન ફોર એગ્રીકલ્ચર પ્રાઇસ એન્ડ કોસ્ટ એ કમિશન કેન્દ્ર સરકારનું આ બધી નક્કી કરતી હોય છે જુદા જુદા ઝોન વાઇઝ એની બેઠકો થાય છે અને રાજ્યવાઈઝ પણ એની બેઠકો થતી હોય છે એટલે દરેક રાજ્યમાં જે તે સિઝન માટે જે પાકો જે રાજ્યોમાં ઉત્પન્ન થતા હોય તો દરેક રાજ્ય પોતાના રાજ્યની ભલામણ કરે એ રાજ્યમાં એને ઉપલબ્ધ જે સિંચાઈના સાધનો છે અથવા એની જમીનની જે ઉપલબ્ધતા છે પર્યાવરણની જે ઉપલબ્ધતા છે એને આધારે એને જે પ્રોડક્શન મળતું હોય એનું પ્રોડક્શનનો ખર્ચો આવતો હોય એના આધારે રાજ્ય પહેલાં ભલામણ કરે છે રાજ્ય કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો પાસેથી અને કૃષિ યુનિવર્સિટીની જે ઇકોનોમિકલ વિંગ છે એની પાસેથી એના પ્રોડક્શન કોસ્ટ પણ લે છે અને ઉત્પાદનના પણ આંકડા લે છે એના જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લાનું તંત્ર પણ એના સરેરાશ ઉત્પાદનના આંકડા અને સરેરાશ એના વાવેતરના આંકડા એનો ખર્ચ વગેરે મેળવે છે તો કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો રાજ્યના ડાયરેક્ટર એગ્રીકલ્ચરની ટીમ ખેડૂતોના આગેવાનો ચાર મંત્રીઓની સમિતિ જે છે મિનિસ્ટર કોઓપરેશન મિનિસ્ટર એગ્રીકલ્ચર મિનિસ્ટર ઇરિગેશન અને એ બધા સચિવો સાથે બેસી અને જે ઉપલબ્ધ માહિતી હોય એના આધારે રાજ્ય સરકાર એ ભલામણ કરતી હોય છે ઓકે અને રાજ્ય સર કેન્દ્ર સરકાર પણ આઈસીઆરના જે રિઝલ્ટો આવ્યા હોય એના ઉત્પાદનના અને ખર્ચના રાજ્યોની ભલામણ ઝોનની ભલામણ અને એને આધારે જુદા જુદા પાકો માટે પરિસ્થિતિ અનુરૂપ સરેરાશ કોઈ ભાવો નક્કી કરતી હોય છે એટલે મુખ્યત્વે આવી એક પ્રક્રિયા છે એટલે રાજ્યોની એમાં જે ભૂમિકા છે એ માત્ર ભલામણ કરવાની છે અહીંયાથી બે ત્રણ બાબતો ખેડૂત આગેવાનોએ જે લાગણી વ્યક્ત કરી છે એની સાથે સો ટકા સંમત છું કે ખેડૂતોને જેટલું પણ આપીએ એટલું ઓછું પડે એવું છે અને જે વ્યવસ્થાઓ છે એમાં એને વધારે વધારે મળે એવો પ્રયાસ સરકારનો રહ્યો છે ખેડૂતોને જે પોસાવાની બાત છે એમાં પણ ઘણી મુશ્કેલી છે તો રાજ્ય સરકારે અનેક એના માટે પ્રયત્નો પણ કરે છે તો આપણે એમાં બે ત્રણ બાબતો આપણા પ્રસિદ્ધ માધ્યમથી ખોટી જતી હતી તો કપાસની આયાત છે આપણે રાજ્ય સરકારે કરી જ નથી જે આયાત આપણે કરી છે પાછલી ડિબેટ પણ વાત થઈ હતી કે એક્સ્ટ્રા લોંગ કપાસ કે જે સુપર ફાઇન હા સુપરફાઈન જે કોટન બને છે અને એ કોટન આપણે એક્સપોર્ટ કરીએ છીએ આપણું કોટન વિદેશોમાં જાય છે જેના થકી ખૂબ સારું હુણિયા પણ મળે છે અને આપણને માનવ રોજગારી પણ મળે છે આપણા ધંધા રોજગાર વધે છે એનો ટેક્સ પણ આવે છે એટલે એ તો આપણે જરૂર છે એના કરતાં આપણે દસ લાખ ઘાસડીની જરૂર છે પણ સાડા ત્રણ લાખ ઘાસડી જેવું આપણને મળી છે એટલે આપણી પાસે જે ઉપલબ્ધ છે આપણે આયાત નથી કરતા એ આપણા ખેડૂતોના ખોટું ન જાય એટલા માટે બીજી બાબત હતી કે ઓછી જણસોની ખરીદી થાય છે ઓગણીસો સુડતાલીસથી દેશ આઝાદ થયો તે બે હજાર ને ચૌદ સુધી માત્ર ઓગણીસ આઈટમો એમાં ખરીદીમાં હતી એમએસપીમાં આ દસ વર્ષમાં આપણે છવ્વીસ સુધી ગયા હજુ બીજી બે ત્રણ આઈટમો આવી રહી છે એટલે સિત્તેર વર્ષ સુધી આપણે ઓગણીસમાંથી એક પણ આઈટમનો વધારો નહીં કર્યો આજે આપણે ટીવીમાં આવીને કાગારોડ કરીએ છીએ કે બાકી ખરીદી થતી જ નથી અને ઓછા ભાવે થાય છે અને ઓછી આઈટમ નહીં થાય છે તો દર્શક મિત્રોને વિનંતી કે ઓગણીસની છવ્વીસ કરવાનું કામ એ નરેન્દ્રભાઈ જેને વાત કરી હતી ને ડબલ કરવાની એણે જ ઓગણીસમાંથી છવ્વીસ આવવાનું કર્યું છે બીજું એમએસપીના ભાવો જે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ઓગણત્રીસ ટકા વધ્યા હતા બે હજાર ચારથી આપણું ટેબલ છે આપણે આમાં ગૂગલ કરીને જોઈશું તો ચારમાં સરકારે જે અટલ બિહારી વાજપેયીની સરકારે જે ભાવ મૂક્યા હતા એને ચૌદમાં એ લોકોએ ઓગણત્રીસ ટકા વધાર્યા હતા આજે એકસઠ ટકા આ નવ વર્ષમાં આપણે ચૌદના ભાવો અને બાવીસ ત્રેવીસના ભાવો તો એકસઠ ટકા આપણે વધારી શક્યા છીએ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામ કરવાની પદ્ધતિ છે ખેડૂતો માટે ખેડૂતોનું જે બજેટ વધ્યું છે પાછલા ચાર થી ચૌદ સુધી ટોટલ દસ વર્ષમાં દોઢ લાખ કરોડનું બજેટ હતું આજે પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારનું છેલ્લું બજેટ બે લાખ વીસ હજાર કરોડ રૂપિયા માત્ર કૃષિનું છે જે લોકોએ દસ વર્ષમાં દોઢ લાખ કરોડ ખેતી પાછળ નહોતા વાપર્યા આ સરકારે એક વર્ષમાં પહેલા જ વર્ષે તો વધારો કર્યો તો ચૌદથી ચાલુ કરીને અત્યારે બે લાખ વીસ કરોડ વીસ હજાર કરોડ વાપરીએ છીએ પાસઠ હજાર કરોડ રૂપિયા તો રોકડા ખાતામાં આપણે બેંક ખાતામાં ખેડૂતોને આપીએ છીએ બે લાખ ને હજાર કરોડ રૂપિયા જેટલી ખાતરની સબસિડી ગઈ વખતે આપી જે બે હજાર ચૌદમાં સાઠ હજાર કરોડની હતી વીજળીના કનેક્શનો આપણે ગુજરાતની જ વાત કરીએ તો ચાર લાખ કનેક્શનથી એકવીસ લાખ કનેક્શન સુધી આપણે લઈ ગયા તો એની વીજળીની સબસિડી પણ વધી છે ને તો એના જ ભાવે વીસ વર્ષ પહેલાં જે ભાવે વીજળી મળતી હતી એ જ ભાવે આપણે ખેડૂતોને આજે પણ વીજળી આપીએ છીએ અને ક્યાંક ક્યાંક દિવસે આપવાનો અને કિસાન સૂર્યોદય યોજનાનો પણ અમે પ્રયાસ કર્યો છે હજુ એના ઈચ્છિત પરિણામ નથી મળ્યા પણ અમારું પ્રણ છે કે આગામી દિવસમાં એના માટે આ બજેટમાં પણ ફાળવણી કરી છે તો સારી વીજળી મળે સસ્તી મળે ગુણવત્તાવાળી મળે દિવસે મળે સૌર વીજળી મળે ખેડૂત પોતાની વીજળી પોતે ઉત્પન્ન કરે ને પોતે પીછે આ બધા ખર્ચો બહુ વધ્યો તમે ભાવ તો વધારે પણ એની સામે ઇનપુટના ખર્ચા જબરજસ્ત વધી રહ્યા છે એટલે હું એ દિશામાં જઉં છું તો એ એ એ પૈસામાં સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે મનસા છે ખેડૂતો માટે તો એને એટલા માટે સિત્તેર ટકા સબસિડી સિત્તેર થી પંચ્યાસી ટકા સબસિડી આજે ગુજરાતમાં ડ્રીપ ઇરિગેશનમાં છે દેશના કોઈ રાજ્યમાં નથી અને રાજ્યની સરેરાશ ડ્રીપ ઇરિગેશનની સિત્તેર સાત ટકા છે ગુજરાતની સરેરાશ એકવીસ ટકા છે ગુજરાતે આ કામ કર્યું છે ગુજરાતને એ પાણીની વાતો કરશે એ વીજળીની વાતો કરશે જે દસ દસ વર્ષે વીજળીનું કનેક્શન નોતા આપતા દાર જોલ લઈને બેઠા હતા એ લોકો વીજળી વાતો કરશે એ લોકો પાણીની વાતો કરશે જે લોકો નર્મદા યોજના રોકી રાખી હતી મારી વાત પૂરી કરો ને કાબુબેન ભરત સિંહ ક્યાં રોકવા ગયા જે લોકો ખાતરના માટે ધીંગણા કરાવતા હતા આજે અઢી લાખ કરોડ રૂપિયા સબસિડી આપીને આપણે સમયસર ખાતર આપીએ છીએ અને એમએસપી ની ખરીદી આ દસ વર્ષમાં થઈ પાછલા દસ વર્ષમાં દસ ટકા નહોતી થઈ અને અને સૌથી અગત્યની બાબત આ આજે અમે મળીએ છીએ ખરીફના ટેકાના ભાવ એટલે ખરીફ આવતા ફેબ્રુઆરી મહિનામાં માર્ચ મહિનામાં જે પાક આવશે એના માટે અમે આજે મળીએ છીએ તો એટલે આજે તમને પૂછે જો નહીં હું મારી વાત પૂરી કરું આજે એટલે તો પૂછે કોઈ એટલા માટે કે ન માત્ર ખરીદી ના માત્ર એની જાહેરાત પણ ટેકાના ભાવો એડવાન્સમાં રવિ ખરીફ સીઝનમાં ખેડૂતને શું વાવશે તો ભાવ મળશે એ ભાવો અમે અગાઉ નક્કી કરી દીધા અમે જાન્યુઆરીમાં મળ્યા હતા અને બધી બેઠકો મળતા મળતા આપણે ભાવો નક્કી કરી દીધા એટલે આજે ખરીફમાં ખેડૂતને શું વાવવું તો શું ભાવ મળશે એ નક્કી છે એ જ રીતે રવિમાં રાયડો વાવવો કે ઘઉં વાવવો કે ચણા વાવવા તો આજે અમે બે મહિનામાં એ ભાવ નક્કી કરી દઈશું એટલે એને ડિસેમ્બરમાં વાવવાનું છે ત્યાં સુધી એનું વિઝન ક્લિયર હશે કે મારે શું વાવવાથી શું ભાવ મળશે એને ઉત્પાદનનું ધ્યાન રાખવાનું એક વાત બીજું એમએસપી આપણે શાના માટે વ્યવસ્થા છે ભાઈ એમએસપીની વ્યવસ્થા એટલા માટે છે કે બજારો તૂટી ના જાય વેપારીઓ એ કાર્ટેલ ન કરે અને એકાએક જો ભાવ ઘટી જાય ત્યારે સરકાર એમએસપી ઉપર જે ખરીદી કરી છે અત્યારે ઘઉં છે આપણે તો જરૂર પડે તો આપણે એને રિલીઝ કરી અને ભાવો કંટ્રોલમાં લઈએ છીએ અને જરૂર પડે તો ભાવ વેપારી ઓછો કરી દે તો આપણે ખરીદી અને સ્ટોક કરીએ છે તો એમએસપી છે એ ખેડૂતોને ખૂબ ભાવ આપી દે એમએસપી ની ખરીદવાની પણ મર્યાદા છે એથી નીચે ન જાય મરી પણ એનું એનું મિકેનિઝમ એવું છે કે ખેડૂતના ભાવો ઘટી ન જાય અને વાપરનારાને જ્યારે ખેડૂતના પાસેથી જતો રહે અને વેપારીના ગોડાઉનમાં હોય તો એ ફુગાવો કરી અને એકદમ ઊંચા ભાવે વેચે ત્યારે સરકાર પોતાના સ્ટોકમાંથી બજારમાં મૂકી અને ગરીબ માણસને પણ વ્યાજબી ભાવે મળે તો એમએસપી ની વ્યવસ્થા એના ઉપર છે અને એટલા માટે કે અગાઉથી ભાવ નક્કી થાય તો ખેડૂતને વાવવાની ખબર પડે સાથે સાથે સમયસર ખરીદી એનો પાક પાકવાનો એ પહેલા અમે તારીખ આપીએ કે આ તારીખથી થી નોંધણી થશે આ તારીખે એને લઈને આવવાનું છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય વ્યવસ્થા સરકારે કરી છે હા અમારા પ્રયત્નો પ્રામાણિક અને પૂરતા છે પણ હજુ ખેડૂતની દ્રષ્ટિએ એમાં ઉણપ છે હજુ એ અધૂરક છે અને અમે આ જે ગાભુભાઈએ વાત કરી કે ભરતસિંહ ભાઈએ વાત કરી એવા અનેક આગેવાનો વાત કરે તો એ બધી બાબતો અમે રજૂ કરીએ છીએ અને સરકારની ગુજરાત સરકારની મર્યાદામાં હોય દાખલા તરીકે બાજરી બાજરીમાં રજુઆત કરી હતી વાત કરી અછત માં આપ્યું નથી એમ કોંગ્રેસના પ્રવક્તા વીસ હજાર કરોડ રૂપિયા છે તમને કોઈને સ્વપ્ન આવે છે કે ક્યારે કરોડ આપ્યા હોય નથી કરવું એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા ફરીએ પણ જેટલું જબરજસ્ત બોલો છો ને એટલા જે તમે આંકડા ભરો છો ને એ કોઈક માની પણ લે ને એવું પણ કરજો એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા આવીએ